ડિલિવરીના ચેકઅપ માટે રિક્ષામાં જતી પાલનપુર પાટિયા વિસ્તારની એક સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા 108ને બોલાવી અધરસ્તે જ રિક્ષાને કપડાથી ઢાંકી ડિલિવરી કરાવવામાં આવી હતી, જેમાં મહિલાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો. સુરતના અડાજણ ખાતે રહેતા અરવિંદભાઈ દેવી પૂજકની પત્ની ચકુબેન પતિ સાથે ડિલિવરીના ચેકઅપ માટે રિક્ષામાં જઈ રહ્યા હતા. આ દરમિયાન પાલનપુર પાટિયા પાસે તેઓને પ્રસવ પીડા શરૂ થઈ ગઈ. મહિલાની હાલત જોઈ રિક્ષા ચાલકે ક્ષણભરની પણ રાહ જોયા વિના 108ની ટીમને જાણ કરી. 108ની ટીમને જાણ થતાં જ રાંદેર લોકેશનના ઈએમટી શબ્બીર બેલીમ અને પાયલોટ તેજસભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા. 108ના ઈએમટી શબ્બીર બેલીમે ઘટનાસ્થળે જઈને તપાસ કરતા મહિલાને પ્રસૂતિ પહેલાંનું લોહી ખૂબ જ વહી ગયું હતું અને બાળકનું માથું દેખાતું હતું, જેથી તેઓએ ક્ષણભરનો પણ વિલંબ કર્યા વિના રિક્ષામાં જ ડિલિવરી કરવાનું નક્કી કર્યું. 108માં રહેલ ડિલિવરી કિટનો ઉપયોગ કરી ઈએમટી શબ્બીરે આસપાસથી ચાદરો મંગાવી રિક્ષાની ફરતે ઉડાડી દઈ રિક્ષાને સંપૂર્ણ રીતે કોર્ડન કરી હતી અને ત્યારબાદ તબીબી અધિકારીઓના માર્ગદર્શનમાં પ્રસૂતિ કરાવી હતી. મહિલાએ પુત્રને જન્મ આપ્યો હતો. પ્રસૂતિ બાદ મહિલા અને બાળક બંને સ્વસ્થ છે. તેઓને સારવાર માટે રાંદેર હેલ્થ સેન્ટર લઈ જવાયા હતા અને તેઓને આ 5મું સંતાન છે. 108ની આ કામગીરીને પરિવારે બિરદાવી હતી. અમને અમારા અમદાવાદ એચઓ હેલ્થ સેન્ટર ખાતેથી એક ડિલિવરીનો કોલ મળેલો કે એક બેનને ડિલિવરીનો દુખાવો થાય છે. ઘટના એવી હતી કે 30 વર્ષીય મહિલા હતા અને તેમને 5મી વાર પ્રસૂતિ હતી અને અતિશય દુખાવો હતો. તે પોતે રિક્ષામાં પ્રાથમિક ચેકઅપ કરાવવા માટે હોસ્પિટલ જતા હતા અને પાલનપુર પાટિયા ગણેશ મંદિર ખાતે એમને વધારે દુખાવો ઉભર્યો એટલે રિક્ષા ચાલકે ત્યાં રિક્ષા ઊભી રાખી અને 108ની મદદ માંગી. અમારી એમ્બ્યુલન્સ 2-3 મિનિટમાં ત્યાં ઘટનાસ્થળ પર પહોંચી. બેનને જોતાં બેન રિક્ષામાં સૂઈ ગયેલા હતા અને બૂમાબૂમ કરતા હતા. પ્રસૂતિ પહેલાંનો જે લોહી વહેવાનો હોય એ ખૂબ જ પ્રમાણમાં લોહી વહી ગયો હતો. રસ્તામાં બી લોહી નીકળેલું પડેલું દેખાતું હતું અને બાળકનું માથું પણ દેખાતું હતું અમે ચેકઅપ કર્યું ત્યારે. એટલે એટ એ ટાઈમે અમારા ડૉક્ટર સાથે વાત કરી અને અમે ત્યાં જ ઘટનાસ્થળ પર રિક્ષામાં જ ડિલિવરી કરાવી અને સ્વસ્થ બાળકને જન્મ આપ્યો બેને. ત્યાં આજુબાજુમાં ખૂબ જ પબ્લિક હતી એટલે નજીકની જે દુકાનો હતી ત્યાંથી ચાદરોને એવી માંગી અને રિક્ષાને આખી કવર કરી અને ડિલિવરી કરાવી. પછી માતા અને બાળકને બંનેને એમ્બ્યુલન્સમાં લઈ જરૂરી સારવાર ઇન્જેક્શન આપી અને નજીકના હેલ્થ સેન્ટર રાંદેર ખાતે અમે લઈ ગયા.